ગુડ મોર્નિંગ જયમાતાજી અને સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો મિત્રો, ઘણા સમય પછી અત્યારે હું આ વ્લોગનું શૂટ કરી રહ્યો છું, કારણ કે ખેતરમાં બહુ કામ હતું અને એકને એક વિડીયો જોઈને તમે કંટાળી જાઓ. તો મિત્રો, આજે તો વિડીયોમાં ગેપ ના પડે એટલે હું અત્યારે શૂટ કરી રહ્યો છું. અહીંયા ઘણા સમય પછી તમે જોઈ રહ્યા છો. અહીંયા અનિતા કંઈક કરી રહી, શું કરે? તો અહીંયા ટોરાને ચાર નાખી રહી છે. અહીંયા રિદ્ધિ જીગર અહીંયા રમી રહ્યા છે. તો અહીંયા તમે જોવો છો, ચાર પાંચ દિવસ પછી અહીંયા તમે માહીને જોઈ જશો. માહી શું કરે? લા, અહીંયા માહી રમી રહી છે. તો મિત્રો, આજે જે પણ કામ છે હું તમને બતાવીશ. તો અમે આવ્યા છીએ અહીંયા મામાના ત્યાં, અને અહીંયા મામાને બટાકા વાવવાના છે. તો અમે બધા લોકો અહીંયા અમને હેલ્પ કરવા આવ્યા છે, કારણ કે અમારે જ્યારે વરોડા હતા ત્યારે મામા હેલ્પ કરવા આવ્યા હતા. તો અત્યારે અમે મામાને હેલ્પ કરવા આવ્યા. અહીંયા મશીન પણ આવી ગઈ છે, તમે જોઈ રહ્યા બટાકા વાવવાનું. ત્યાં પણ બટાકા આવી રહ્યા છે ટ્રેક્ટરમાં. તો બધા લોકો પાછળ આવી રહ્યા છે. તો અમે થોડી જ વારમાં અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ બટાકાનું વાવેતર. જે પહેરવાનું કામ હતું અહીંયા વાવણી ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા અમે બધા લોકો અહીંયા બટાકા વાવરાવવા આવ્યા છીએ મામાને હેલ્પ કરવા માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો, સ્ટાર્ટ વહેલું કરી દીધું છે. ત્યાં મામા હશે અનિતા અને ઇનાને તે ટ્રેક્ટરમાં બેઠા છે. તો અહીંયા એક બીજું પણ ટ્રેક્ટર છે, કારણ કે અહીંયા બટાકાનું જે બિયારણ છે ભરેલું છે, તેના કાંટા ઉપર પડે ને અમે મશીન બનાવી. અહીંયા બટાકા પહેરવાનું ચાલુ છે. અહીંયા વાવણી ઉપર હું આવ્યો છું. તો અહીંયા મામા પણ અહીંયા આવી ગયા છે મોટા મામાની હેલ્પ માટે. અહીંયા મારા નાના મામા પણ તો મિત્રો, આજે હું બીજા દિવસે આ વિડીયોમાં કન્ટેન્ટ કરી રહ્યો છું, કારણ કે એ દિવસે બહુ કામ હતું તો હું શૂટ કરી નહોતો શક્યો. તો અત્યારે હું બીજા દિવસે શૂટ કરી રહ્યો છું આ વિડીયોનું અત્યારે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા અનિતા શું કરી રહી છે? બાથરૂમ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, નવા માટે બાથરૂમ રિપેરિંગ કરી રહી છે. તો અહીંયા અમારો દેશી જુગાડ કરીને અહીંયા બાથરૂમ બનાવે છે, તો એ કરી રહી છે. તો ખાસ કરીને અત્યારે તો બટાકાનું કામ હાથ. તો આજે એક છેલ્લું ખેતર છે એ અત્યારે વાવી દઈશું. અને ઘણા બધાની કોમેન્ટ હતું મિત્રો કે ભરતભાઈ કેમ વિડીયા બંધ છે તમારા, કેમ તમારા બ્લોગ આવતા નથી. તો થેન્ક યુ, તમે મારા વિડીયોનો ઇંતજાર કરી રહ્યા છો એ માટે. તો આજ અને કાલ આ બે દિવસે બ્લોગ નહીં બનાવી શક્યું, કારણ કે થોડું કામ છે એ પતાવીને અને બધું કામ ઓલરેડી પૂરું કરીને અને પાછી કન્ટેન્ટ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈશું. કાયમના વ્લોગ જે આવતા હતા એવી રીતે આવી જશે, જે સમય આવતા હતા એ બધા વિડીયો આવી જશે. તો અત્યારે તો આ વિડીયો બસ આટલા માટે રાખું છું, કારણ કે અત્યારે પણ કામ છે. અને ખાસ કરીને એકને કામ હું તમને કેટલું બતાવું, કારણ કે એકને કામ તો જોઈને તમે પણ કંટાળી જશો. એટલે હું એકને એક હું નહોતો બતાવતો, એટલા માટે વિડીયો બંધ હતા. પણ બે દિવસ પછી હું કન્ટેન્ટ વિડીયો ચાલુ કરી દઈશ. તો એવું નથી કે વિડીયો નથી બનાવતો એટલે ચેનલ બંધ કરી દીધી છે અને વ્લોગ બનાવવાનું બંધ કરી, એવું નથી. હું ઘણું બધું કરવાનો છું યુટ્યુબથી અને ઘણું બધું વિચારીને બેઠો છું. તો એ પૂરું આપણે કરવાનું છે અને ઘણા બધા વ્લોગિંગ બાકી છે. તો એ કરીશું બે દિવસ પછી સ્ટાર્ટ કરી દઈશું, કારણ કે અત્યારે તો થોડું કામ જે કરી દઈશું. તો આશા રાખું છું કે મારા વિડીયો તમે જોશો આવનારા બધા. અને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેશો. તો તમે થોડોક ઇંતજાર કરજો મારા વિડીયોનો. તો અત્યારે તો આ વિડીયોનો હું અત્યારે એન્ડ કરવા જઈ રહ્યો છું. અને આ વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો. તો હવે મળીશું કંઈક નવા વ્લોગ સાથે, કંઈક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.